नमस्कार मित्रों, एसएससी परीक्षा में ओएमआर सीट की विगत केव रीते भरवी एनी समझ आपने एक वीडियो द्वारा जोईए। विद्यार्थी मित्रों, जयरे तमे परीक्षा खंड में दाखल थशो त्यारे तमारा खंड निरीक्षक द्वारा तमने आवा प्रकार की एक सीट आपवामां आवशे, जेने आपणे ओएमआर सीट कहीशुं। मित्रों, आ ओएमआर सीटना जमणा खूणानी अंदर परीक्षानी तारीख छे, जे दिवसे जे विषयनुं पेपर होय एनी तारीख लखवानी। तारीख केवी रीते लखवी जोई लीए, अहींया आगळ तारीख लखी छे। मित्रों, हवे आ जे नीचेनो भाग छे ए नीचेना भागने आपणे थोड़ो झूम करीने जोई लीए केवो देखाशे। तो आ रीतनो नीचेनो भाग देखातो हशे जेमां आपणे बधी विगतो भरवानी छे। तो सौ प्रथम सेंटर नंबर लखवानो छे, अहींया आगळ तमे जोई शको छो। सेंटर नंबर आपणे अहीं लखीशुं, केवी रीते लखीशुं जोई लीए। आ रीते आपणे सेंटर नंबर लखीशुं। हवे अहींया वच्चेना भागमां खाली जग्या जेवो देखाय त्यां लखेलुं छे कैंडिडेट सिग्नेचर। एटले विद्यार्थी मित्रों, तमारी अहीं आगळ सही करवानी छे। सहीनो नमूनो जोई लीए, अहीं आगळ केवी रीते सही करेली छे। दाखला तरीके एक विद्यार्थीने अहीं आगळ आम सही करेली छे। सही तमे गुजरातीमां पण करी शको अने अंग्रेजीमां पण करी शको। हवे नीचेना भागनी अंदर लखेलुं छे सीट नंबर। तो अहीं आगळ तमारे सीट नंबर लखवानो छे, ए सीरीजथी, बी सीरीजथी, सी के कोई डी सीरीजथी शरू थतो हशे। हवे मित्रों, दाखला तरीके कोई विद्यार्थीनो परीक्षा नंबर छे ए 12,34,567। मित्रों, आना करता जो परीक्षा नंबर नानो होय तो अहीं आगळ डेश करी देवानो अथवा जीरो लखी देवानो। हवे मित्रों, नीचेना भागमां लखेलुं छे सीट नंबर, जे आ लख्यो एने आपणे शब्दोमां लखवानो छे। तमे शब्दोमां अंग्रेजी अथवा गुजराती अंकनो उपयोग करी शको छो। उदाहरण तरीके जोईए, लखेलुं छे ए 1, 2, 3, 4, 5, 6, 7। कोई गुजरातीमां आ रीते पण लखी शके, ए 1, 2, 3, 4, 5, 6, 7। मित्रों, शब्दोमां आ रीते आपणे नथी लखवानुं। केवी रीते? के 12,34,567 एवी रीते आपणे शब्दोमां लखवानुं नथी। હવે મિત્રો, અહીંયા આગળ વિગતો ભરાયા પછી આ ઓએમઆર સીટની સાથે સાથે તમારા ખંડ નિરીક્ષક તમને પ્રશ્નપત્ર પણ આપશે, જે આ મુજબનું દેખાતું છે, તમે જોઈ શકો છો। અહીંયા આગળ એન 10 કૌંસમાં જી લખેલું છે, જીનો મતલબ થાય છે ગુજરાતી માધ્યમ। આ 10 નંબર છે એ વિષયનો ક્રમ બતાવે છે, 10 નંબરનું જે વિષય હોય એનો ક્રમ બતાવે છે। અહીંયા આગળ પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક બતાવે છે। તો મિત્રો, અત્યારે આપણે આ 10 નંબર જે છે એ 10 નંબરનું જે વિષય હોય વિષયના કોડમાં એમાં જોઈ લઈએ। તો 10 નંબર શાનો છે? સામાજિક વિજ્ઞાન, એટલે કે સોશિયલ સાયન્સ 10 નંબર છે। તો અહીંયા આગળ આપણે ઘાટું રાઉન્ડ કરી દઈશું, આ રાઉન્ડને એકદમ ઘટ કરી દઈશું। તો તમને કેવું દેખાશે તમે જોઈ શકો છો, અહીંયા ઘટ થઈ ગયું છે મિત્રો। હવે આ જે પેપર છે પ્રશ્નપત્ર, એ પ્રશ્નપત્રના જમણા ખૂણાની અંદર પ્રશ્નપત્રનો સેટ નંબર લખેલો હશે, એ નંબર તમારે યાદ રાખવાનો। આ નંબર ખાસ યાદ રાખવાનો, આ નંબરની અંદર ભૂલ ન થવી જોઈએ, નહીં તો તમારું માર્કિંગ જે ખોટું થશે। આ 13 નંબર આપણે યાદ રાખીએ અને 13 નંબરને પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક જે છે એ 13 નંબર લખી દઈએ। તો અહીંયા આગળ લખીશું, 13 નંબર લખાઈ ગયું। હવે આ 13 નંબર સેટ ક્રમાંક લખાયા પછી તમે ઉપરના ભાગમાં એક પટ્ટીમાં જોઈ શકો છો, ત્યાં આગળ લખેલું છે પ્રશ્નપત્રના જમણા ખૂણામાં દર્શાવ્યા મુજબનો પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક, જે આ નીચે આપેલા છે 15 સેટ ક્રમાંક, એ 15 સેટ ક્રમાંકોમાંથી જે અહીંયા આગળ દાખલા કે 13 છે, તો 13નો અહીંયા આગળ રાઉન્ડ કરી દઈશું આપણે, આ મુજબનો રાઉન્ડ થશે। મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ખબર રાખવાની છે, આ સેટ ક્રમાંકમાં ડબલ રાઉન્ડ ન થઈ જાય એની પણ ખાસ ખબર રાખવાની, અને વિષયનો કોડ નંબર છે એમાં પણ ભૂલ ન થવી જોઈએ। મોટાભાગના વિદ્યાર્થીઓને સામાં ભૂલ થશે, એક તો ગુજરાતીના કોડમાં અને અંગ્રેજીના કોડમાં। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ હોય એમને ગુજરાતી વિષયનો કોડ નંબર 01 આવશે, ખાસ યાદ રાખવાનું। અને મિત્રો, ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમને અંગ્રેજીની અંદર ખાસ યાદ રાખવાનું, અંગ્રેજી માટેનો એમનો કોડ નંબર હશે 16। આ ખાસ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કોડ નંબર 16 અંગ્રેજી એના આગળ રાઉન્ડ કરશે, અને ઇંગ્લિશ માધ્યમના છે એમના માટે આ લાગુ પડશે 4 નંબર। એટલે 4 નંબરમાં અને 16 નંબરમાં ભૂલ ન થાય એની ખાસ ખબર રાખજો, અને ગુજરાતીમાં 1 નંબર અને 13 નંબરમાં ભૂલ ન થાય ગુજરાતી 13 નંબર, એ ઇંગ્લિશ માધ્યમના જે વિદ્યાર્થીઓ છે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ એમના માટે ગુજરાતીનો કોડ નંબર 13 હશે, બાકીના વિષયમાં લગભગ ભૂલ થવાની શક્યતા નથી। મિત્રો, આ બધી વિગતો ભરાયા પછી જ્યારે તમારો લખવાનો સમય શરૂ થાય ત્યારે ઓએમઆર સીટની અંદર જરૂરી જવાબ લખશો। તમે લખવાનું ચાલુ કર્યા પછી 10 કે 15 મિનિટ પછી તમારા જે ખંડ નિરીક્ષક હશે એ તમારી પાસે આવા પ્રકારનો એક સ્ટીકર લઈને આવશે, જેને આપણે બારકોડ સ્ટીકર કહીશું, બારકોડ કહીશું। એમાં તમારા જે નંબરનું હશે એ નંબરનું સ્ટીકર અહીંથી ઉખાડી
અને તમારો જે તમારી જે ઓએમઆર શીટ છે એની અંદર લગાવશે. દાખલા કે આપણે અહીંયા આગળ પહેલા નંબરનું જે છે 12,34,567 જે આપણે નંબર લખેલો આ નંબરનો ઉખાડી અને તમારા જે શીટ નંબર છે એમાં લગાવશે. કેવી રીતે લગાવશે જોઈ લઈએ. આ જગ્યા જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર એ ત્યાં આગળ તમારા ખંડ નિરીક્ષક બાર કોડ સ્ટીકર લગાવશે. આ બાર કોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાવવાનું હોય છે, એટલે તમને લગાવવા આપે તો પણ તમે લગાવતા નહીં, કારણ કે ભૂલ થવાની શક્યતા રહેલી છે. બાર કોડ સ્ટીકર છે એ ખંડ નિરીક્ષક લગાવશે. આ રીતે લગાવશે, જુઓ તમે જોઈ શકો છો. લગાવે એટલે ખાસ શું ખબર રાખવાની વિદ્યાર્થી મિત્રો, આ જે લાઈનો છે એ બાર હોવી જોઈએ. અરે જ્યારે અહીંયા આગળ ખંડ નિરીક્ષક લગાવે તમે જોઈ શકો છો જવાબવાહીનો નંબર છે, આ જે જવાબવાહીનો અહીંયા નંબર જે દેખાય છે એ નંબર તમારી જે રિસિપ્ટ અથવા જે હોલ ટિકિટ છે એની અંદર જે તે વિષયના ખાનું હોય એની અંદર લખવાનો છે. પછી બીજું ખાસ અહીં જોઈ લેવાનું કે આ તમારો જ બેઠક નંબર છે એ ખાસ જોઈ લેવાનું, બીજા કોઈનો તો નથી ને, એ ખાસ નંબર આ જોઈ લેવાનો, બેઠક નંબર વિષયનો નંબર પણ જોઈ લેવાનો. મિત્રો આ બારકોડ સ્ટીકર લગાવ્યા પછી તમારા જે ખંડ નિરીક્ષક હશે એ નીચેના ભાગની અંદર જે અહીંયા બ્લોક સુપરવાઇઝર સિગ્નેચર એન્ડ નેમ ત્યાં આગળ એની સહી કરશે. એક્ઝામ્પલ તરીકે અહીં જોઈ શકો છો આ રીતે સહી કરશે. અને મિત્રો બાકીના જે તમારા પ્રશ્નો રહ્યા હોય એ પણ તમે ફટાફટ સમયની અનુકૂળતા પ્રમાણે ભરવાનું ચાલુ રાખશો અને સમય પ્રમાણે તમે પૂર્ણ પણ કરી દેશો. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ તમારી જે ઓએમઆર શીટ હતી એમાં તમે જરૂરી જવાબ સાથે બધી વિગતો ભરી દીધી છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. જે નીચેનો ભાગ છે એના ખૂણાની અંદર આ એક લંબચોરસ જેવો દેખાય છે એના ઉપર આપણે ખાખી સ્ટીકર લગાવવાનું છે. ખાખી સ્ટીકર કેવા હોય એ જોઈ લઈએ. આવા પ્રકારના ખાખી સ્ટીકરો હશે. આ ખાખી સ્ટીકરને ગમે તે ખૂણા ઉપરથી તમારે ઉખાડીને લગાવવાના છે મિત્રો. આ ખાખી સ્ટીકર તમારે લગાવવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ખબર રાખવાની. ખબર શું રાખવાની છે, ખાખી સ્ટીકરને ઉખાડ્યા પછી આ જે ઉપરના ભાગની અંદર જે તીર દેખાય છે જેવો આ અહીંયા આગળ અંશ દેખાય છે એવો જ સીધો અંશ રહેવો જોઈએ અને ઉપરના ભાગમાં આમ તીર રહેવું જોઈએ, નીચેના ભાગમાં તીર ના આવવું જોઈએ. ઉખાડી અને જે આ નીચેનો ભાગ જે છે એ નીચેના ભાગની અંદર આ રીતે ચોંટાડવાનો રહેશે. હવે આ નીચેનો ભાગ છે અને જરા આપણે ઝૂમ કરીને જોઈ લઈએ કેવું દેખાશે. તો આ રીતે ખાખી સ્ટીકર તમારે લગાવવાનું છે. તમે જોઈ શકો છો આ અંશ છે જે આપણું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એનો સિમ્બોલ છે. એ સિમ્બોલ સીધો રહેવો જોઈએ અને આ જે તીર જેવો દેખાય છે આ તીર, એ તીર પણ ઉપર તરફ રહેવું જોઈએ. જ્યારે ખાખી સ્ટીકર લગાવો ત્યારે ખાસ ખબર રાખવાની કે આ જે બારકોડ સ્ટીકરની લાઈનો છે એ લાઈનો બહાર હોવી જોઈએ, બહાર જોવા મળશે. આ રીતે તમારે ખાખી સ્ટીકર લગાવવાનું છે. મિત્રો આ જે વિડીયો બનાવવા માટે જેના સંદર્ભનો ઉપયોગ કર્યો એવા માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણના નવેમ્બર મહિનાના અંકની અંદર આની વિગતો આપેલી છે, તમે પણ વધુ વાંચી શકો છો. આના સિવાયનું પણ ઘણું બધું શિક્ષણને ઉપયોગી હોય એવા પ્રકારનું સાહિત્ય અમારી વેબસાઇટ www.edusafar.com ઉપરથી મળી રહેશે. અને હા મિત્રો, અમારો વોટ્સઅપ નંબર 9898-3067-368 ઉપર આપ edusafar લખી અને મોકલશો તો અમે તમને નવા નવા અમારા જે અપડેટ છે એ તમને મોકલશું. હા મિત્રો, આ વિડીયો જો આપને ગમ્યો હોય તો મારી જે યુટ્યુબની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો.